નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન વિષયના 9મા પ્રકરણ કે જેનું નામ છે કિરણ પ્રકાશ શાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો. આ પ્રકરણના ગયા લેક્ચરની અંદર આપણે ઉદાહરણ 9.3 અને 9.4 આપણે ભણેલા. અરીસાના સૂત્ર, અરીસાની મોટવણી, આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે આ ઉદાહરણો ભણેલા. હવે આ જ સૂત્રને અનુરૂપ સ્વાધ્યાયમાં બે દાખલા આપેલા છે, તો આજે આપણે આ દાખલાઓ ભણશું. સ્વાધ્યાયમાં દાખલા નંબર 9.1 સ્વાધ્યાય 9.1 જો ટેક્સમાં એની રકમ કંઈક આવી છે. સ્વાધ્યાય 9.1 36 સેન્ટીમીટર વક્રતા ત્રિજ્યા ધરાવતા અંતર્ગોળ અરીસાની સામે, એક અંતર્ગોળ અરીસો છે અને એ અંતર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા આપેલી છે. કેટલી છે? 36 સેન્ટીમીટર વક્રતા ત્રિજ્યા આપણે શેના વડે દર્શાવીએ? કેપિટલ આર. કેટલા સેન્ટીમીટર છે? 36 સેન્ટીમીટર, પણ અંતર્ગોળ છે તો અંતર્ગોળ અરીસા માટે સંજ્ઞા પદ્ધતિ મુજબ કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા ઋણ હોય. અહીં વક્રતા ત્રિજ્યા 36 સેન્ટીમીટર ઋણ છે, તો સ્વાભાવિક છે અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ સીધી આના ઉપરથી લખી શકાય. કેન્દ્ર લંબાઈ એફ બરાબર આર બાય ટુ વક્રતા ત્રિજ્યા કરતા અડધું મૂલ્ય. આર માઇનસ 36 છે તો એફ 36 ભાગ્યા 2 એટલે માઇનસ અહીં 18, માઇનસ 18 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ મળે છે. આવો અંતર્ગોળ અરીસો છે એની સામે 2.5 સેન્ટીમીટર ઊંચાઈની એક નાની મીણબત્તી 27 સેન્ટીમીટર અંતરે મૂકવામાં આવેલી છે. મીણબત્તી એટલે વસ્તુ, વસ્તુની ઊંચાઈ આપેલી છે. વસ્તુની ઊંચાઈ h 2.5 સેન્ટીમીટર છે. 2.5 સેન્ટીમીટર ઊંચાઈની એક વસ્તુ ક્યાં મૂકેલી? તો કે 27 સેન્ટીમીટર અંતરે મૂકવામાં આવેલી છે. તો વસ્તુ અંતર, વસ્તુનું અંતર યુ માઇનસ 27 સેન્ટીમીટર. અંતર્ગોળ અરીસાની સામે 27 સેન્ટીમીટર અંતરે આ મીણબત્તી મૂકેલી છે. તેથી વસ્તુ અંતર આપાત પ્રકાશની વિરુદ્ધ દિશામાં છે. તેથી આપાત પ્રકાશની વિરુદ્ધ દિશાનું અંતર ઋણ હોય. તેથી વસ્તુ અંતર માઇનસ 27 સેન્ટીમીટર. તો પ્રશ્ન છે, મીણબત્તીનું સ્પષ્ટ પ્રતિબિંબ મેળવવા માટે પડદાને અરીસાથી કેટલા અંતરે મૂકવો જોઈએ? પડદો ક્યાં મૂકવો જોઈએ? તો પડદો જ્યાં પ્રતિબિંબ રચાય ત્યાં મૂકવો જોઈએ. તો પ્રતિબિંબ અંતર, પડદાનું સ્થાન અથવા પ્રતિબિંબ અંતર વી આપણે મેળવવાનું છે. ત્યાર પછી પ્રતિબિંબનો પ્રકાર, ઊંચાઈ વગેરે આગળ પ્રશ્નો પણ છે. તો પહેલા પ્રતિબિંબનું સ્થાન અથવા પડદો ક્યાં મૂકશું એ સ્થાન પ્રતિબિંબ અંતર વી મેળવ્યું. અરીસા માટે વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર અને કેન્દ્ર લંબાઈ વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર એટલે અરીસાનું સૂત્ર. 1/u + 1/v બરાબર 1/f આપણને ખબર જ છે. આથી v મેળવવા છે તો 1/v ને સૂત્રનો કરતા બનાવો. તેથી 1/v બરાબર 1/f + 1/u આમ આવે તો માઇનસ 1/u. તેથી 1/v બરાબર f અને u નો ગુણાકાર લસા. અહીંયા u વડે ગુણીએ, u માઇનસ અહીંયા f વડે ગુણીએ તો u માઇનસ f ના છેદમાં f u. 1/v બરાબર વ્યસ્ત લઈ લે તો v બરાબર f u ના છેદમાં u માઇનસ f. અહીં f અને u ખબર છે, કિંમત મૂકીએ તો પ્રતિબિંબ અંતર v આપણને મળી જશે. તેથી v બરાબર
F F કેટલા છે? માઇનસ 18 સેન્ટીમીટર. U સેન્ટીમીટરમાં જ રાખીએ, પરિણામ આપણને સેન્ટીમીટરમાં જ મળશે. U માઇનસ 27 સેન્ટીમીટર છેદમાં U માઇનસ F. U એટલે માઇનસ 27. માઇનસ F, F પોતે ઋણ છે, તો માઇનસ માઇનસ પ્લસ 18. તેથી V બરાબર, આ બે ગુણાકાર માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, તેથી 18 × 27. 18 × 27 માઇનસ માઇનસ ગુણાકાર પ્લસ, છેદમાં માઇનસ 27 પ્લસ 18. 18 − 27 એટલે માઇનસ 9 વધશે. 9 × 2 = 18 થાય, 27 × 2 = 54 થાય, તો V બરાબર માઇનસ 54 સેન્ટીમીટર. 9 × 2 = 18 એટલે 2, 2 × 27, 27 × 2 = 54, માઇનસ નિશાની, તો V બરાબર માઇનસ 54. તેથી પ્રતિબિંબ અરીસાની આગળ 54 સેન્ટીમીટર અંતરે રચાશે, તો પડદો અરીસાની આગળ 54 સેન્ટીમીટર અંતરે રાખવો જોઈએ. તેથી પડદો અરીસાની આગળ 54 સેન્ટીમીટર અંતરે રાખવો જોઈએ. પડદાનું સ્થાન અરીસાની આગળ 54 સેન્ટીમીટર, એટલે વસ્તુ 27 સેન્ટીમીટર હોય તો પ્રતિબિંબ 54 સેન્ટીમીટર અંતરે આ પરિસ્થિતિ મુજબ રચાશે. એટલે પડદાનું સ્થાન મળી ગયું. હવે આગળ પ્રશ્ન છે, એમાં ને એમાં પ્રતિબિંબનો પ્રકાર અને ઊંચાઈ જણાવો. તો પ્રતિબિંબનો પ્રકાર, પ્રતિબિંબ અરીસાની સામે રચાય છે એટલે વાસ્તવિક પ્રતિબિંબ હશે, વાસ્તવિક પ્રતિબિંબ ઉલટું હશે. તેથી પ્રતિબિંબ નો પ્રકાર વાસ્તવિક અને ઉલટું, વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ, પ્રતિબિંબ વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ઉલટું હશે. અંતર્ગોળ અરીસો, એની સામે વસ્તુ, વસ્તુ છે એનું સામે જ પ્રતિબિંબ રચાય છે, તેથી વાસ્તવમાં જ કિરણો અરીસા વડે પરાવર્તન પામી અને ભેગા થતા હશે. વાસ્તવમાં કિરણો ભેગા થઈ પ્રતિબિંબ રચાય વાસ્તવિક પ્રતિબિંબ, ને વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ઉલટું હોય, તેથી પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટું. હવે વાત કરીએ પ્રતિબિંબની ઊંચાઈ, પ્રતિબિંબની ઊંચાઈ કેટલી હશે? તો પ્રતિબિંબની ઊંચાઈ એ મોટવણી પરથી મળે. આપણને ખબર છે કે મોટવણી એમ બરાબર માઇનસ વી ના છેદમાં યુ, તથા મોટવણી એમ બરાબર એચ ડેસ ના છેદમાં એચ. મોટવણી એમ બરાબર પ્રતિબિંબની ઊંચાઈ એચ ડેસ છેદમાં વસ્તુની ઊંચાઈ એચ. આ બંને સમીકરણને સંયુક્ત રીતે લખીએ તો એચ ડેસ ના છેદમાં એચ બરાબર માઇનસ વી ના છેદમાં યુ. તેથી એચ ડેસ ના છેદમાં એચ વસ્તુની ઊંચાઈ કેટલી છે? 2.5 સેન્ટીમીટર બરાબર. માઇનસ વી, વી માઇનસ 54 અને યુ માઇનસ 27. આ બે માઇનસ માઇનસ કેન્સલ, એક વધશે, 27 × 2 = 54. તેથી એચ ડેસ બરાબર 2.5 × −2 એટલે એચ ડેસ બરાબર માઇનસ 5 સેન્ટીમીટર. તેથી પ્રતિબિંબની ઊંચાઈ 5 સેન્ટીમીટર હશે. ઋણ નિશાની સૂચવે છે કે પ્રતિબિંબ ઉલટું હશે, તેથી પ્રતિબિંબની ઊંચાઈ
5 સેન્ટીમીટર હશે, પ્રતિબિંબ છે એ 5 સેન્ટીમીટર ઊંચાઈનું હશે. પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક ને ઉલટું, પ્રતિબિંબની ઊંચાઈ 5 સેન્ટીમીટર. આગળ પ્રશ્ન છે, જો મીણબત્તીને અરીસાની નજીક ખસેડવામાં આવે તો પડદાને કેવી રીતે ખસેડવો પડે? સમજો કે આ અંતર્ગોળ અરીસો છે, અરીસાની મુખ્ય અક્ષ છે. ધારો કે આ મુખ્ય કેન્દ્ર એફ છે, આ વક્રતા કેન્દ્ર સી છે. મીણબત્તી છે એ કેન્દ્ર લંબાઈ કેટલી છે? 18. વક્રતા ત્રિજ્યા 36. અને વસ્તુ છે એ કેટલા અંતરે મૂકેલી છે? 27 સેન્ટીમીટર અંતરે મૂકેલી છે. એટલે વસ્તુ છે સી અને એફ ની વચ્ચે, 18 અને 36 ની વચ્ચે છે. એટલે આ સ્થાને અહીંયા આમ વસ્તુ હશે, સમજો કે આ મીણબત્તી અહીંયા છે, બરાબર. તો આનું પ્રતિબિંબ ક્યાં રચાય છે? 54 સેન્ટીમીટર અંતરે. 54 સેન્ટીમીટર અંતરે પ્રતિબિંબ રચાય છે, એટલે 36 થી દૂર, અહીંયા આમ દૂર, ઉલટું પ્રતિબિંબ 54 સેન્ટીમીટર અંતરે. સેન્ટીમીટર અહીંયા લખ નાખું છું, પડદો અરીસાની આગળ 54 સેન્ટીમીટર અંતરે રાખવો જોઈએ, બરાબર. આ રીતે આનું ઉલટું પ્રતિબિંબ મીણબત્તીનું રચાશે. આની ઊંચાઈ 2.5 સેન્ટીમીટર, નાની ઊંચાઈ 5 સેન્ટીમીટર. 27 સેન્ટીમીટર અંતરે વસ્તુ રાખી પ્રતિબિંબ 54 સેન્ટીમીટર અંતરે મળ્યું છે. હવે રકમમાં પ્રશ્ન છે કે મીણબત્તીને અરીસાની નજીક ખસેડવામાં આવે, અરીસા તરફ આમ ખસેડી, તો પડદો કેવી રીતે ખસેડવો પડશે? જેમ મીણબત્તી અરીસાની નજીક જશે એમ પ્રતિબિંબ છે, વસ્તુ અરીસાની નજીક એમ પ્રતિબિંબ દૂર જશે. જો અનંત અંતરે વસ્તુ હોય ને ત્યારે પ્રતિબિંબ અહીંયા રચાય. જેમ જેમ વસ્તુ છે એ અનંત અંતરથી નજીક આવે એમ પ્રતિબિંબ સી થી એફ થી સી ઉપર રચાય. અનંત અંતરે રહેલી વસ્તુનું પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર ઉપર, વસ્તુ સી થી દૂર હોય ત્યારે પ્રતિબિંબ સી અને એફ ની વચ્ચે, વસ્તુ સી ઉપર ત્યારે પ્રતિબિંબ સી ઉપર ઉલટું, વસ્તુ સી અને એફ ની વચ્ચે ત્યારે પ્રતિબિંબ સી થી દૂર. હવે આપણે વસ્તુને જેમ આમ ખસેડશું એમ પ્રતિબિંબ આમ ખસશે, પરસ્પર ઉલટા વિરુદ્ધ ગતિ કરે. અનંત અંતરે ત્યારે એફ ઉપર, અનંત અંતર થી નજીક લઈ આવો એફ થી સી તરફ, સી ઉપર બે સરખા અંતરે, સી થી એફ ઉપર વસ્તુ, ત્યારે પ્રતિબિંબ સી થી દૂર તરફ જાય. બંને આમ વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. તેથી મીણબત્તીને અરીસા તરફ 18 સેન્ટીમીટર સુધી ગતિ કરાવો તો પ્રતિબિંબ છે એ દૂર જશે, એટલે પડદો દૂર ખસેડવો પડશે. તેથી મીણબત્તીને અરીસા તરફ 18 સેન્ટીમીટર સુધી ખસેડતા પડદાને અરીસાથી દૂર તરફ ખસેડવો પડશે. 18 સેન્ટીમીટર હશે ને ત્યારે પડદો અનંત અંતરે મૂકવો પડશે. તેથી મીણબત્તી અરીસાની નજીક લઈ આવો એમ પ્રતિબિંબ દૂર જશે, પડદાને દૂર ખસેડવો પડશે 18 સેન્ટીમીટર સુધી. પછી 18 સેન્ટીમીટર થી ઓછા અંતરે જો અહીંયા વસ્તુ મૂકશો ને તો પ્રતિબિંબ આભાસી હશે.
18 સેન્ટીમીટર થી ઓછા અંતરે મીણબત્તીને રાખતા પ્રતિબિંબ આભાસી અને ચતુ મળશે, જે પડદા ઉપર ઝીલી શકાશે નહીં. 18 સેન્ટીમીટર થી ઓછા અંતરે મીણબત્તીને રાખતા પ્રતિબિંબ આભાસી ચતુ અને અરીસાની પાછળ રચાશે. આભાસી ચતુ અને અરીસાની પાછળ રચાશે, તેથી પડદા પર ઝીલી શકાય નહીં. પડદા પર ઝીલી શકાય નહીં. આમ વસ્તુ 27 સેન્ટીમીટર એ ત્યારે પ્રતિબિંબ 54 સેન્ટીમીટર એ. અરીસાની સામે વસ્તુને નજીક લઈ આવો, પ્રતિબિંબ આગું જતું જાય, દૂર જાય. 18 સેન્ટીમીટર સુધી મીણબત્તી મુખ્ય કેન્દ્ર ઉપર આવે ત્યાં સુધી પ્રતિબિંબ છે, પડદો છે, દૂર ખસેડવાનો, પ્રતિબિંબ દૂર રચાતો જાય. પણ મુખ્ય કેન્દ્ર ઉપર મીણબત્તી મૂકો તો એનું પ્રતિબિંબ અનંત અંતરે, સૈદ્ધાંતિક રીતે અનંત અંતરે મળે, ખૂબ જ દૂર મળે. તેથી ખૂબ જ દૂર પડદો મૂકવો પડે. પણ હવે 18 સેન્ટીમીટર થી નજીક, આનાથી ઓછા અંતરે જ્યારે મીણબત્તીને મૂકવામાં આવે ત્યારે કેન્દ્ર લંબાઈથી ઓછા અંતરે અંતર્ગોળ અરીસાની સામે વસ્તુ મૂકો તો યાદ રાખજો પ્રતિબિંબ આભાસી અને ચતુ રચાય અને અરીસાની પાછળ રચાય. આભાસી પ્રતિબિંબ ક્યારેય પડદા ઉપર ઝીલી શકાય નહીં. તેથી આભાસી પ્રતિબિંબ અહીંયા પડદા ઉપર આ સ્થિતિમાં ઝીલી શકાશે નહીં. તેથી 18 સેન્ટીમીટર થી ઓછા અંતરે મીણબત્તીને રાખતા પ્રતિબિંબ આભાસી ચતુ અરીસાની પાછળ રચાશે ને પડદા ઉપર એને ઝીલી શકાશે નહીં. તો આ ઉદાહરણ સ્વાધ્યાયમાં દાખલા નંબર 9.1 છે, બરાબર ની સમજૂતી છે. આકૃતિ એ માત્ર સમજવા માટે મેં દોરેલી છે, બાકી આકૃતિ જવાબમાં દોરવાની જરૂર નથી, બરાબર. તમે સ્ક્રીનશોટ નો લઈ શકો છો. ત્યાર પછી હવે સ્વાધ્યાયમાં દાખલા નંબર 9.2 ભણીએ. સ્વાધ્યાય દાખલા નંબર 9.2 જુઓ. એની રકમ એ પણ અરીસાને અનુરૂપ જ દાખલો છે. સ્વાધ્યાયમાં દાખલા નંબર 9.2 એની રકમ કઈક આવી છે. 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા બહિર્ગોળ અરીસાથી, બહિર્ગોળ અરીસો છે, અરીસાની કેન્દ્ર લંબાઈ આપેલી છે એફ. અંતર્ગોળ હોય તો ઋણ હોય, બહિર્ગોળ હોય તો ધન હોય. કેટલા સેન્ટીમીટર? 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા બહિર્ગોળ અરીસાથી 4.5 સેન્ટીમીટર ઊંચાઈ વાળી સોયને 12 સેન્ટીમીટર દૂર મૂકવામાં આવે છે. સોય છે, આ સોયની ઊંચાઈ કેટલી છે? 4.5 સેન્ટીમીટર. સોયને કેટલે દૂર મૂકી છે? 12 સેન્ટીમીટર દૂર. એટલે વસ્તુ અંતર, સોયનું અંતર અથવા વસ્તુ અંતર યુ
माइनस 12 सेंटीमीटर। દિશા માટે અહીંયા વસ્તુ અંતર હંમેશા આપાત પ્રકાશની વિરુદ્ધ દિશામાં જ હોવાનું, તેથી ઋણ હશે। પ્રતિબિંબનું સ્થાન અને મોટવણી શોધો। પ્રતિબિંબ ક્યાં રચાશે, પ્રતિબિંબ અંતર વી, પ્રતિબિંબનું સ્થાન અને મોટવણી એમ પહેલા મેળવવાના છે, પછી આને અનુરૂપ પ્રશ્ન પણ પૂછેલો છે। તો પહેલા પ્રતિબિંબનું સ્થાન અને મોટવણી મેળવી, તો આપણને અરીસાનું સૂત્ર ખબર જ છે। અરીસાનું સૂત્ર વન અપન યુ પ્લસ વન અપન વી બરાબર વન અપન એફ। વી મેળવવા છે તો વન અપન ઈ એને કરતા રાખીએ, પ્લસ વન અપન યુ આમ લઈ જાય માઇનસ આવશે, તેથી વન અપન વી બરાબર વન અપન એફ માઇનસ વન અપન યુ। તેથી એકના છેદમાં v બરાબર f અને u નો ગુણાકાર લસા અંશમાં u માઇનસ f। વ્યસ્ત લઈએ તો v બરાબર f u ના છેદમાં u માઇનસ f। f અને u ખબર છે તો v આપણને મળશે, તેથી v બરાબર f। કેન્દ્ર લંબાઈ કેટલી છે, 15 સેન્ટીમીટર। આંકડાઓ સેન્ટીમીટરમાં જ રાખીએ, પરિણામ આપણને સેન્ટીમીટરમાં મળશે। એફ 15, યુ માઇનસ 12 ના છેદમાં યુ માઇનસ એફ, યુ એટલે માઇનસ 12, માઇનસ એફ એટલા 15। તેથી વી બરાબર 12 અને 15 નો ગુણાકાર કરીએ, કેલ્ક્યુલેટર થી સાદું રૂપ આપીએ, 12 ગુણ્યા 15 એટલે અંશમાં માઇનસ 180। માઇનસ 12 માઇનસ 15 બંને નિશાની સરખી છે એટલે સરવાળો થશે, તેથી માઇનસ 12 અને 15 સરવાળો કેટલો થાય, 27। તેથી વી બરાબર આ બંનેનો ભાગાકાર કરીએ તો 180, માઇનસ માઇનસ તો આ બંને પ્લસ થઈ જશે, 180 ભાગ્યા 27, તો પરિણામ મળે છે 6.66, 666 એવું મળે છે, તો 6.67 સેન્ટીમીટર લખી નાખીએ। એફ 15, યુ માઇનસ 12 કિંમત મૂકી સાદુરૂપ આપીએ તો પ્રતિબિંબ અંતર 6.67 સેન્ટીમીટર મળે છે। પ્રતિબિંબ અંતર ધન છે, પ્રતિબિંબ અંતર ધન છે, એટલો એનો અર્થ થયો કે પ્રતિબિંબ અરીસાની પાછળ રચાશે, તેથી પ્રતિબિંબનું સ્થાન અરીસાની પાછળ 6.67 સેન્ટીમીટર અંતરે હશે। પ્રતિબિંબનું સ્થાન અરીસાની પાછળ 6.67 સેન્ટીમીટર અંતરે હશે। આ પ્રતિબિંબ અંતર ધન છે, તેથી પ્રતિબિંબ આભાસી હશે અને આભાસી પ્રતિબિંબ હંમેશા ચતું હશે। અહીં પૂછેલું નથી તે પણ લખી નાખીએ, પ્રતિબિંબનો પ્રકાર આભાસી અને ચતું પ્રતિબિંબ, પ્રતિબિંબ છે એ આભાસી અને ચતું હશે। સાથે મોટવણી પૂછેલી છે, તો મોટવણીનું સૂત્ર આપણને ખબર છે, મોટવણી એમ બરાબર માઇનસ વી ના છેદમાં યુ, તેથી એમ બરાબર માઇનસ વી 6.67 ના છેદમાં યુ, યુ કેટલા છે માઇનસ 12, તેથી મોટવણી એમ બરાબર બંને માઇનસ માઇનસ કેન્સલ થઈ જાય એટલે પ્લસ થઈ જશે,
6.67 એને ભાગ્યા 12 એટલે 0.55 555 આમ મળશે. તો મોટવણીનું મૂલ્ય 0.55 હશે, જેમ પ્રતિબિંબ અંતર આટલું એમ મોટવણી આટલી. તેથી બીજા પ્રશ્નનો જવાબ મોટવણી 0.55 હશે. એનો અર્થ એવો કે મોટવણી એક કરતા નાની છે તેથી પ્રતિબિંબ વસ્તુ કરતા નાનું હશે. જો મોટવણીનું મૂલ્ય એક કરતા વધુ હોત તો પ્રતિબિંબ વસ્તુ કરતા મોટું હોત, પણ અહીં મોટવણીનું મૂલ્ય એક થી નાનું છે તેથી કહી શકાય કે પ્રતિબિંબ વસ્તુ કરતા નાનું હશે. આગળ એમાં પ્રશ્ન છે, જો મીણબત્તીને અરીસાની નજીક ખસેડવામાં આવે તો પડદાને કેવી રીતે ખસેડવો પડે? મીણબત્તી અરીસાની નજીક લઈ જાય તો એને અનુરૂપ પ્રતિબિંબ પડદો તમારે કેવી રીતે ખસેડવો પડશે? એટલે કે મીણબત્તી નહીં પણ અહીં સોયને અરીસાથી જેમ દૂર ખસેડવામાં આવે તેમ શું થશે? સોયને અરીસાથી જેમ દૂર ખસેડવામાં આવશે તેમ શું થશે? સોયને અરીસાથી દૂર ખસેડો તો યુનું મૂલ્ય વધતું જશે. સમજવા માટે આમ બહિર્ગોળ અરીસો હું દોરું છું, બરાબર. એની સામે અહીંયા આમ વસ્તુ મૂકેલી છે, કેટલા સેન્ટીમીટર અંતરે? 12 સેન્ટીમીટર અંતરે, કેન્દ્ર લંબાઈથી ઓછા અંતરે આમ વસ્તુ મૂકેલી છે. એનું પ્રતિબિંબ આભાસી અને ચતુ પ્રતિબિંબ આ વસ્તુ છે અને આ પ્રતિબિંબ છે. વસ્તુ જ્યારે અનંત અંતરે હોય ત્યારે પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર ઉપર રચાય, તો વસ્તુને જ્યારે દૂર ખસેડશું, હાલમાં પ્રતિબિંબ 6.67 સેન્ટીમીટર અંતરે, કેન્દ્ર લંબાઈ 15 સેન્ટીમીટર છે, તો મુખ્ય કેન્દ્ર એફ અહીંયા હોય સમજો કે, તો એફ તરફ ખસશે, મુખ્ય કેન્દ્ર એફ તરફ ખસશે. તેથી વસ્તુને દૂર ખસેડશો પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર તરફ ખસશે, વસ્તુ અનંત અંતરે ત્યારે પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર પર રચાશે. તેથી જ્યારે સોયને અરીસાથી બહિર્ગોળ અરીસાથી દૂર ખસેડશું ત્યારે પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર તરફ અરીસાથી દૂર ખસશે, અરીસાથી દૂર ખસશે. એટલે કે યુ ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટિવ, જેમ વસ્તુ અંતર યુ ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટિવ તેમ વી ટેન્ડ્સ ટુ એફ, મુખ્ય કેન્દ્ર પ્રતિબિંબ અંતર કેન્દ્ર લંબાઈ જેટલું બનશે. અને અનંત અંતરે રહેલી વસ્તુનું પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર ઉપર આભાસી પ્રતિબિંબ અત્યંત સૂક્ષ્મ રચાય, તેથી મોટવણી ઘટતી જશે. અહીંયા પૂછેલું નથી મોટવણી, પણ મોટવણી પૂછે તો ક્રમશઃ મોટવણી ઘટશે. જેમ યુ ટેન્સ ટુ ઇન્ફિનિટિવ વી ટેન્સ ટુ એફ તેમ મોટવણી ઘટતી જશે. અનંત અંતરે રહેલી વસ્તુનું પ્રતિબિંબ અત્યંત સૂક્ષ્મ હશે તેથી મોટવણી ખૂબ જ નાની ટેન્સ ટુ શૂન્ય જેટલી બનતી જશે. એમ ટેન્સ ટુ 0 લખી શકાય, બરાબર. તો આ સ્વાધ્યાયમાં દાખલા નંબર 9.2 છે, બરાબર. આ બંને દાખલા સ્વાધ્યાય 9.1 અને 9.2 એ અરીસાના આ દાખલા છે. આ આકૃતિ પણ અહીંયા ઉદાહરણમાં માત્ર સમજવા માટે મેં દોરેલી છે કે
અહીંયા વસ્તુ છે, પ્રતિબિંબ અહીંયા છે, દૂર ખસેડો તો પ્રતિબિંબ, જેમાં આ દૂર જશે એમાં આ એફ નજીક જશે, વસ્તુ અનંત અંતરે ત્યારે પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર પર રચાશે. બરાબર, તેથી આ આકૃતિ દોરવાની જરૂર નથી, પણ પછી જે પ્રશ્ન આપેલો છે એ પ્રશ્નનો આ આ જવાબ છે. તેથી પ્રતિબિંબ અંતર 6.67, મોટવણી 0.55, અને સોયને જ્યારે અરીસાથી દૂર ખસેડશું ત્યારે પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર તરફ અરીસાથી દૂર ખસશે. યુ ટેન્સ ટુ ઇન્ફિનિટી તેમ વી ટેન્સ ટુ એફ, અને મોટવણી એમ ટેન્સ ટુ 0 થશે. બરાબર, તો સારું વિદ્યાર્થી મિત્રો, અહીંયા અરીસાના મદદ વડે પ્રકાશના પરાવર્તન એની ઘટના એનો અભ્યાસ અહીંયા પૂર્ણ થાય છે. ત્યાર પછી ટેક્સમાં વક્રી ભવન આપેલું છે, આ વક્રી ભવન એની ઘટના એનો અભ્યાસ વિદ્યાર્થી મિત્રો આપણે આવતા લેક્ચરમાં કરશું. બરાબર, સારું, તો ત્યાં સુધી રજા લઈએ. નમસ્કાર.